નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસ. આજના દિવસભરના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દાદાગીરી સામે આવી છે. મંતવ્ય ન્યૂઝના પત્રકાર સામે તેને દાદાગીરી કરી છે, ગાળો બોલી છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે દાદાગીરી કરી. જ્યારે મંતવ્ય ન્યૂઝના પત્રકારે તેમને સવાલ પૂછ્યો ત્યારે તેમની બદલામાં તેઓ તેમની સામે ઉશ્કેરાઈ ગયા, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. અક્ષોભનીય વર્તન તેમનું આજે જોવા મળ્યું. શું ધારાસભ્યને આ પ્રકારની ભાષા શોભે છે એ પણ એક સૌથી મોટો સવાલ થાય છે. આખરે આ ધારાસભ્યની પાછળ કોનું પીઠબળ છે કે જે આ પ્રકારે ચોથી જાગીર ગણાતા પત્રકાર પર આ રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે? બેહુદુ વર્તન એક ધારાસભ્યનું. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ખુલ્લેઆમ દાદાગીરી. કેમેરા સામે તેઓ ગાળો પણ બોલ્યા. શું હવે પક્ષ તેમને દંડશે ખરા? શું આવા ધારાસભ્ય સામે પક્ષ, જે સંસ્કારી પાર્ટી કહેવાય છે એ ભારતીય જનતા પાર્ટી, શું આવા ધારાસભ્ય સામે કડક પગલાં લેશે? એ અહીં સૌથી મોટો સવાલ છે. પરંતુ આ એક પ્રજાના સેવક ધારાસભ્ય, જે લોકોએ તેમને ચૂંટ્યા છે, તેમના મોઢે આ પ્રકારે અશોભનીય ભાષા, કેમેરા સામે ખુલ્લેઆમ ગાળો બોલ્યા, ચોથી જાગીર ગણાતા એવા પત્રકાર સામે તેઓ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો. શ્રીવાસ્તવનું વિભત્સ ભાષામાં અક્ષોભનીય વર્તન પણ આજે જોવા મળ્યું. તેઓએ ગાળો પણ માંડી, શ્રીવાસ્તવે ધક્કો મારી અને કેમેરો તોડવાનો પણ પ્રયાસ કર્યો, હુમલાનો પણ પ્રયાસ કર્યો. આ દ્રશ્યો આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર. તેમની આજે દાદાગીરી છે તે ખુલ્લેઆમ જોવા મળી રહી છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને મંતવ્ય ન્યૂઝના એક પત્રકાર તરફથી સવાલ પૂછવામાં આવ્યો, સામે તેઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. અને આ જ અંગે વધુ વિગતો મેળવીશું. સુરતથી અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા જોડાયા છે, ગાંધીનગરથી પણ અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાયા છે. બંનેનું સ્વાગત. સૌથી પહેલા ધ્રુવ, આપની પાસે આવું છું. જે પ્રકારે આજે ધારાસભ્ય તરફથી આવી અપેક્ષા ન જ હોય, તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને બેહુદુ વર્તન. બિલકુલ જિજ્ઞાસા, આજે ઘટના વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવથી જે સામે આવી છે તે ખરેખર અશોભનીય છે. ખાસ કરીને જ્યારે કોઈ પત્રકારો કોઈ સવાલ પૂછતું હોય ત્યારે જે પદની ગરિમા છે તેને જાળવવી સ્વાભાવિક છે, તે રાખવી જોઈએ. પરંતુ આજે જે પ્રકારનું એનું આજે વર્તન સામે આવ્યું છે તેને સ્વાભાવિક માના જાય. ગુંડાગર્દી એક પ્રકારની સામે આવી છે. પોતાનું જે કાર્ય પોતાના જ પાર્ટી સામેથી નથી થઈ શક્યું ત્યારે પોતાની જ ફાઇલ જ્યારે અટવાઈ રહી હોય અને તેનો ગુસ્સો સીધા પત્રકારો પર જ્યારે સવાલનો મારો કરવામાં આવી ઘટના કોઈ પણ નેતાઓ તરીકે કોઈ પણ પત્રકારો સાથે કરાય જ નહીં. પણ આ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય તો આ વસ્તુઓ સામાન્ય રીતે બનવાની, કેમ કે એ નીતિ રીતિ જ એ જ છે. ગોડસેના વંશજ હોય, અમિત શાહ જો હોમ મિનિસ્ટર હોય, જે પોતે તડીપાર રહી ચૂક્યા હોય, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂક્યા હોય, એની પછી તમે કૈલાશ વિજયવર્ગીયને લઈ લો, વિજયવર્ગીયને, એટલે આ બધી તો એ લોકોની માનસિકતા અને આ બધું નોર્મલ વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ ને કોઈ પણ સામાન્ય પ્રજા કે પત્રકારો સાથે કે પોલીસ સાથે આવો વ્યવહાર કરવો એ લોકો માટે નોર્મલ વસ્તુ છે અને લોકો ટેવાઈ ગયા છે. પછી પત્રકાર મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથે માર ખાય કે પછી પોલીસ માર ખાય, એ બધું એના માટે સામાન્ય છે. શું માનો છો કે હવે આમાં ભારતીય જનતા પાર્ટી મધુ શ્રીવાસ્તવ વિરુદ્ધ કોઈ ઠોર પગલા લેશે ખરી લાગે છે? કોઈ લખીને લઈ લો, આજે નહીં ક્યારેય નહીં, મધુ શ્રીવાસ્તવ પર ભારતીય જનતા પાર્ટી કોઈ પગલા નહીં લે, નહીં લે, નહીં લે. કેમ કે આ એ લોકોની બ્લડમાં છે. એટલે ભારતીય જનતા પાર્ટી આજે તમારી સામે કહું છું, મધુ શ્રીવાસ્તવ પર કોઈ પગલાં લઈ શકે એવી એની તાકાત નથી. કેમ કે એની માનસિકતાના રૂપે મધુ શ્રીવાસ્તવે કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે, પગલાં ભરવા માટે નીતિ અને નિયત ચોખ્ખી હોવી જોઈએ, જે ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનમાં કે નેતાઓમાં હોતી જ નથી. ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય મારા મારી પત્રકાર મિત્ર સાથે કરી છે એમના વ્યવહારમાં આવે છે અને આવું પાછલા દિવસોમાં બી કર્યું જ છે ને આવનારા દિવસોમાં કરશે એ બી લખાણું જ છે. બિલકુલ, તમે જણાવશો મધુ શ્રીવાસ્તવની જે ગુંડાગર્દી એક પ્રકારની કઈ તો સામે આવી છે,
આ કેટલું શોભનીય કહી શકાય, આ વર્તનને કઈ રીતે જોવો છો? ખરેખર જ્યારે ધારાસભ્ય પદનો ગરિમા જાળવવાની હોય ત્યારે આ પ્રકારનું વર્તન કરવું કેવું, કેવી રીતે જોયો છો? મને તો એવું જ લાગે છે કે આ ધારાસભ્ય છે કે એક ટપોરી છે. જેમ કે પ્રાઇમ મિનિસ્ટરે કીધું હતું ને કે વસ્ત્રોથી લોકો ઓળખાઈ જાય, તો મને એવું લાગે છે આ વસ્ત્રો જોઈને તો આ ટપોરી જ લાગે છે મને. કોઈ ધારાસભ્ય જેવા એમના લક્ષણ દેખાતા નથી. અગાઉ પણ એ મીડિયામાં લોકોને અગાડી પણ મીડિયાઓને માર્યું છે, એમને ગાળો આપી છે, એ હિસાબે જોઈ શકું છું કે એમ એ ધારાસભ્ય તો છે જ નહીં, એક રીતના ટપોરી જ છે. અને મીડિયાઓને આવી રીતે દબાવવા માંગતા હોય છે. જ્યારે આવા ધારાસભ્યો મીડિયાને અને પોલીસને ને એવો લોકોને ધમકાવતા હોય, તો પછી આમ જનતાનું લોકોને આ લોકો શું વિચારશે કે આમ જનતાને ક્યારે પ્રોટેક્ટ કરી શકશે? જ્યારે ધારાસભ્યો મીડિયાને મારી શકતા હોય તો આમ જનતા તો આરામથી મારી લેશે એ લોકો. બિલકુલ, તમે જણાવશો ચોથી જાગીર પર પણ આ પ્રકારનો હુમલો, ખરેખર હવે કઈ રીતે પગલાં પણ લેવા જોઈએ ને આવા ધારાસભ્ય વિશે શું માનવું છે આપણે? ચોક્કસથી લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયાને માનવામાં આવે છે, પરંતુ આજે એક વસ્તુ ચોખ્ખી દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી ગુંડાઓ ભારતીય જનતા પાર્ટીની ઉપરવશ છે. ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓ પર કોઈ કાર્યવાહી નહીં કરી શકે, સાવ નમાલી પાર્ટી છે. આવું એણે અગાઉ પણ બેફામ નિવેદનો કર્યા હતા કે હું ધારું તેમ થાય, ભાજપ મારું કંઈ ઉખાડી શકે નહીં, તેવા શબ્દો વાપર્યા હોવા છતાં આજે રાજ્યના મુખ્યમંત્રી હોય કે અધ્યક્ષ હોય, ગુજરાત વિધાનસભામાં નમાલાની જેમ ખરેખર તો એમને બંગડી આપી દેવી જોઈએ કે સાહેબ ઘરે બેસો. પત્રકાર પર જો હુમલા થતા હોય તેમ છતાં જો તે લોકો કોઈ કાર્યવાહી નહીં કરી શકતા હોય, તેમને ઘરે બંગડી પહેરીને બેસી રહેવું જોઈએ 100%. બિલકુલ, તમે જણાવશો ખરેખર આજની જે ઘટના સામે આવી છે અને એ ઘટનાને લઈને લોકો શું વિચારી રહ્યા, શું કરવું જોઈએ? મીડિયા પર ઓન કેમેરા જ્યારે હુમલો થતો હોય એ ખૂબ નિંદનીય કહેવાય, પરંતુ મીડિયા કર્મીએ પણ એ સમજવાની જરૂર છે, જો તમારા પર આ રીતનો હુમલો થતો હોય તો સામાન્ય લોકો પર આ કઈ રીતની દહેશત હશે, કેટલો એમનો ટેરર હશે, કેટલો એનો આતંકવાદ પણ આપણે કહીએ તો ઓછું નહીં કહેવાય. આતંકવાદ એ પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકો ઓન કેમેરા જો હુમલો કરવામાં ચૂકતા ન હોય તો ઓફ કેમેરા તો શું શું કરતા હશે, ક્યાં ક્યાંથી હપ્તા લેતા હશે. અને ભારતીય જનતા પાર્ટી પાસેથી એવી અપેક્ષા રાખવી પણ એક ભૂલ જ છે કે એને આની પગલાં લેશે, કારણ કે જ્યારે ને ત્યારે જે મારપૂટ હોય છે એને પ્રોત્સાહન આપતું હોય છે. નજીકના ભવિષ્યમાં જો એને મંત્રીપદ પણ આપવામાં આવે તો નવાઈ નથી એવું લાગે છે. અચ્છા, તમે જણાવશો શું કહેશો આજની જે ઘટના આવી છે અને આવા ગુંડાગર્દી કર્યા છતાં પણ હજુ સુધી તેને કોઈ પગલાં નથી લેવાતા, તો શું માને છે લોકો, શું માની રહ્યા? પ્રથમ તો આવા ગુંડા તત્વ જે છે તેનું પોતાનું જે સ્ટેટમેન્ટ છે એપ્રિલ 6 અંદર એમણે આપેલું હતું કે વાઘોડિયામાં અગર કમળ ના ખીલું તો ઠેકાણે પાડી દઈશ, ત્યારે જે ભાજપે એમને ઠેકાણે પાડી દેવાના હતા. અગર જો એમનામાં થોડી જો માણસાઈ જેવો રીત હતી તો ત્યારે જ એમને ઠેકાણે પાડી દેતે, પણ આ નમાલી ભાજપ સરકાર છે જે બાયલા જેવી સરકાર છે જે પોતાના આવા ગુંડા તત્વોને ઇલેક્શનમાં જીતાડીને દાદાગીરી કરીને જ્યારે સારા વ્યક્તિઓને ઇલેક્શનમાં જીતવા દેવામાં નથી આવતા, ઈવીએમમાં ગરબડી કરીને જ્યારે આટલે સુધી લાવવામાં આવે છે અને લોકશાહીનો જે ચોથો સ્તંભ ગણવામાં આવે છે પત્રકારો તેને મારે છે, આજે છેડે ચોક જ્યારે આ સચ્ચાઈ બહાર આવે છે ત્યારે હવે પત્રકારો બી જાગીને આવા ભાજપના જે ગુંડા તત્વોને કોઈ દિવસ સપોર્ટ ના કરવો જોઈએ, આવાને કાયદેસરથી પગલાં લઈને આવાને જેલ ભેગા કરી દેવા જોઈએ અને એવાને રસ્તા પર લાવીને મારવા જોઈએ, એવી કન્ડિશન આજે ઊભી થઈ ગઈ છે અને લોકશાહી ખતરામાં છે એવું કાયદેસરથી દેખાઈ જ રહેલું છે હવે. બિલકુલ જિજ્ઞાસા, જે પ્રકારે હાલ આ જે ઘટના બની છે વડોદરામાં અને જે વાઘોડિયાના ધારાસભ્ય જે મધુશ્રી વાસ્તવ છે એની જે એક પ્રકારની ગુંડાગર્દી સામે આવી છે અને જે તેનું ધારાસભ્ય પદ તરીકે જે પદ છે અને તેની ગરીબ અને અશોભનીય ગણાવે તે પ્રકારની સ્થિતિ અને તે પ્રકારનું વર્તન જ્યારે આજે તેને કર્યું છે એટલે તમામ લોકો પણ આ ફિટકારી રહ્યા છે આ વર્તનને અને ચોક્કસ પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ તેના વિરુદ્ધમાં કાયદેસરી પગલાં લેવા જ જોઈએ, કારણ કે ઓન કેમેરા તેઓએ આ પ્રકારનું વર્તન કર્યું છે, પરંતુ આ પ્રથમ ઘટના નથી. આ ધારાસભ્યની અગાઉ અનેકવાર આ પ્રકારની આ જ પ્રકારનું વર્તન કરી ચૂક્યા છે, છતાં તેના વિરુદ્ધમાં કોઈ પગલાં નથી લેવાયા અને તે જ પુનરાવર્તન ફરી કર્યું છે એટલે લોકો માની રહ્યા છે કે આ વખતે પણ તેના વિરુદ્ધમાં કોઈ જ પગલાં નહીં લેશે. ભારતીય જનતા પાર્ટીના તેની પર ચાર હાથ છે તે પ્રકારનું લોકો માની રહ્યા છે અને અગાઉ પણ આવી રીતના ઘટના કરશે, હજુ પણ આવી ઘટના કરશે, છતાં તેના વિરુદ્ધમાં પાર્ટી કોઈ જ પગલાં નહીં લે તેવું માની રહ્યા છે. ખરેખર તો આવા ધારાસભ્ય સામે લોકોનો સરેઆમ ફિટકાર વરસાવી રહ્યા છે અને બારોબાર રોષ પણ જોવાઈ રહ્યો છે. જી બિલકુલ ધ્રુવ, મધુશ્રી વાસ્તવની ગુંડાગીરી સામે આવી છે, તેમનું જે વર્તન છે એ ખરેખર બેહુદુ છે, તેમની વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. આપ અમારી સાથે જોડાયેલા રહેશો, ગાંધીનગરથી વિરેન પાસે આપણે જઈએ. વિરેન, હવે પક્ષની જ્યાં સુધી સવાલ છે, પક્ષ એક સંસ્કારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, પરંતુ તેમના ધારાસભ્યનું આ પ્રકારનું વર્તન, કોઈ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે, સરકાર તરફથી શું પગલાં લેવાશે આખરે?
ચોક્કસ જે પ્રમાણે મધુ શ્રીવાસ્તવનું વર્તન છે તેને ગાળો બોલી છે, અભદ્ર ભાષા જે યુઝ કરી છે, પત્રકાર ઉપર જે હુમલો કરવાની વાત છે તેને લઈને સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે. કોઈ નેતા બોલવા તૈયાર નથી. ખાલી એક પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસને જ્યારે પૂછ્યું ત્યારે એમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો ના કરવો જોઈએ. તેમણે પણ મધુ શ્રીવાસ્તવનું નામ લેવાનું જ્યારે બીક લાગતી હોય તેવું પ્રકારનું એમનું વર્તન હતું. કોઈ ભારતીય જનતા પાર્ટીનું નેતા કોઈ બોલવા તૈયાર નથી તેને લઈને પણ સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં સન્નાટો છવાયો છે. અને હાલ જે પ્રકારે જેની મધુ શ્રીવાસ્તવનું વર્તન છે તેને લઈને પ્રજામાંની આપણે વાત કરીશું. પ્રજામાં આપણી સાથે એક પત્રકાર ઉપસ્થિત છે, વાત કરીશું. શું નામ આપનું? કાર્તિક જાની. કાર્તિકભાઈ, જે પ્રમાણે મધુ શ્રીવાસ્તવે પત્રકારો ઉપર હુમલો કર્યો છે, શું માનો છો તમે? ચોથી જાગીર છે પત્રકાર અને તેની પર આ રીતે પ્રમાણે હુમલો થયો છે, શું કહેશો? ચોથી જાગીર ઉપર જે મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય ભાજપના હુમલો કર્યો છે તે અયોગ્ય છે. અવારનવાર મધુ શ્રીવાસ્તવ અવધમાં વિવાદમાં આવેલા છે. ગુજરાતના મુખ્યમંત્રી સંવેદનશીલ સરકારની વાતો કરે છે પણ પોતાના જ ધારાસભ્યને પોતે સાચવી નથી શકતા. એ ગુંડાગર્દી રીતે આટલે ખુલ્લું ચોથી જાગીર ઉપર હુમલો કરી એ લોકો શું સાબિત કરવા માગે છે? જ્યારે એમનું કવરેજ કરવા જાય છે ત્યારે તે હુમલાનો ભોગ બને છે. અવારનવાર મધુ શ્રીવાસ્તવ વિવાદોમાં આવેલા છે. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ પર સંગઠન દ્વારા કડકમાં કડક મધુ શ્રીવાસ્તવ ઉપર કાર્યવાહી કરવી જોઈએ. આવા ધારાસભ્ય જો રહેશે તો ગુંડાગર્દી મહત્વનો પ્રશ્ન છે. જોવાનું જરૂરી સંગઠન દ્વારા ધારાસભ્ય પદ એમને છીનવામાં આવે છે કે શું પગલાં લેવામાં આવશે એ મહત્વનું જોવાનું રહ્યું. ચોક્કસ, જે પ્રમાણે તમે જણાવ્યું કે ભાઈ મધુ શ્રીવાસ્તવ પર શું પગલાં લેવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે હમણાં જ આપણા મિત્રોએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી કોઈ પ્રકારના તેમની પર હુમલા જે મતલબ જે આ હુમલા કરે તેની પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ કે મધુ શ્રીવાસ્તવનું નામ જ એટલું મોટું છે કે તેનાથી ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ બી છે તેમની ફાઇલો પર તરત ક્લિયર થઈ જાય. થોડા સમય પહેલાં પણ તેમણે એક નાટક કર્યું હતું કે તેમાં પણ તેઓ નારાજ છે તેવું જણાવ્યું હતું અને તે વખતે પણ કીધું હતું કે હું લાફા મારીને પણ કામ કરાવી શકું છું. આ પ્રકારનું નિવેદન તેમણે ભૂતકાળમાં પણ આપેલું છે. આપણી સાથે બીજા એક વડીલ ઉપસ્થિત છે, આપણે વાત કરીશું તેમની સાથે. સુરભ આપનું? ધીરેન બ્રહ્મટ. ધીરેનભાઈ, જે પ્રમાણે આખી ઘટના બની છે, મધુ શ્રીવાસ્તવ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, ખૂબ વિવાદમાં રહેલા છે, આજે તેમણે મીડિયાકર્મી પર હુમલો કર્યો છે, કેટલું યોગ્ય માનો છો? એકદમ અયોગ્ય પગલું છે. આ જે મીડિયા ઉપર જે આપણા ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે એના ઉપર આ હુમલો છે. અલધો હું બીજેપીમાં જ બિલીવ કરું છું પણ જે એના આ ધારાસભ્ય તરફથી જે વર્તન થયું છે એકદમ અયોગ્ય છે અને બીજેપીએ આના માટે ખૂબ જ કડક પગલાં લેવા જોઈએ જેથી કરીને બધાને એક મેસેજ જાય કે જો આવી રીતે ગુંડાગર્દીમાં ઇન્વોલ્વ કોઈ પણ ધારાસભ્ય કે એમએલએ હોય, એમપી હોય, કોઈ પણ હોય તો એને આવી રીતે છોડવામાં નહીં આવે, નહીંતર બહુ ખરાબ ડેમેજ થશે બીજેપીને પણ અને અમને પોતાને પણ વિચારવું પડશે કે બીજેપીને વોટ આપવો કે નહીં. ચોક્કસ, બીજેપીને વોટ આપવો કે નહીં. આપણી સાથે બીજા ભાઈ ઉપસ્થિત છે, શું નામ આપનું? અમિત શર્મા. અમિતભાઈ, શું તમે શું માનો કે જે પ્રકારે આખી ઘટના બની છે, મધુ શ્રીવાસ્તવ આ રીતે હુમલો કર્યો છે, યોગ્ય છે? બિલકુલ અયોગ્ય છે અને નિંદનીય પણ છે. અને પ્રજાના પ્રતિનિધિ જ જો આવું કરશે તો પછી પ્રજા ક્યાં જશે? અને એમને મીડિયા ઉપર કહ્યું, લોકશાહીમાં દરેકને પ્રશ્ન પૂછવાનો હક છે, પણ હવે શું આ માફિયા રાજ જેવું થઈ ગયું છે? કારણ કે સત્તાથી પૈસો અને પૈસાથી સત્તા આ સમીકરણ બની ગયું છે ધારાસભ્યો માટે. અને જે સારા જે ધારાસભ્યો તો જયનારાયણ વ્યાસ કે એવા જે હાસ્યામાં ધકેલાઈ ગયા છે અને આવા દબંગ નેતાઓ, આ પહેલી વાર નથી થયું, ભૂતકાળ પણ બન્યું છે, ત્યારે પણ કંઈ પગલાં લેવાય નથી. અને મને લાગે છે કે આજી ફેર પણ કોઈ પગલાં લેવાશે નહીં, ખાલી તપાસ કમિટી કરીને બધું નાટક કરીને એને બંધ કરી દેવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને એમાં જ આવા ધારાસભ્યો ઉભા થાય છે, શું કહેશો તમે? હા, એમાં શું કરણી અને કથનીમાં ફરક થઈ ગયો છે. કારણ કે આવા દબંગ નેતાઓની પાર્ટી થઈ ગઈ છે, આમાં પણ લોકશાહી જેવું કશું બચ્યું નથી. જે કોંગ્રેસ જે ઉપર ચાલતી હતી એ જ હવે ભાજપ, કારણ કે મૂળ કોંગ્રેસથી જ આયાત કરેલા બધા ધારાસભ્યો છે, બરાબર છે? એટલે દબંગ પૈસાથી જીતાય છે એટલા માટે બધાને લઈ લેવામાં આવે છે. ચોક્કસ, પૈસાથી જીતાય છે તેવી રીતે તેમનું નિવેદન હતું. જે જાગૃત પ્રજા છે તેમનું કહેવું છે કે ભાઈ આ એક અયોગ્ય પગલું છે, જે પણ ધારાસભ્ય લેવલનો જે વ્યક્તિ જો આ પ્રમાણે હુમલા કરતો હોય તો એ ખૂબ અયોગ્ય કહેવાય. જી બિલકુલ, વિરેન જોડાયેલા રહેશો. ધારાસભ્યની ગુંડાગીરી સામે પક્ષ તરફથી પગલા લેવાની વાત તો દૂર રહી, પરંતુ કોઈ પણ નેતા અત્યારે નિવેદન આપવાનું પણ ટાળી રહ્યા છે, એ પણ ચોંકાવનારું છે. ધ્રુવ, શું કહી રહ્યા છે લોકો? બિલકુલ ચોક્કસ, લોકો પર હજુ પણ આ ઘટનાને લઈને ભારે ફિટકાર છે. ખાસ કરીને લોકો પણ અત્યારે માની રહ્યા છે કે આ ખરેખર આનો પદ પરથી તેમને દૂર કરવામાં આવે, પરંતુ પાર્ટી કઈ રીતે પગલાં લઈ શકે પણ પાર્ટી પગલાં નહીં પણ લે તેવું પણ એ લોકો માની રહ્યા છે. લોકો છે તેઓની સાથે વાત કરીશું. અનુપભાઈ, આવી અગાઉ પણ એની ગુંડાગર્દી સામે આવી ચૂકી છે, એકવારની નથી, વારંવારની આ પ્રકારની ઘટના એ કરતો આવ્યો છે.
છતાં પાર્ટીનું ઉદાસીન વલણને મૌન ક્યાં લગી આવું યોગ્ય માનો છો, શું કહેશો? પાર્ટીની નીતિ રીતિ છે, આ ભારતીય જનતા પાર્ટીને આવા ગુંડા તત્વોને સંઘરવા એમની નીતિ રીતિ છે. તમે પાછળના ઇતિહાસમાં જાઓ તો આના જેવા તો 1000 કિસ્સા તમને મળી જાય. સંજીવ બાલિયાન ગુંડાગર્દી કરે એને મિનિસ્ટર બનાવવામાં આવે. સંજીવ બાલિયાન પછી ઉત્તર પ્રદેશની અંદર તમે જોઈ લો એવી રીતે, પછી દિલ્હીમાં દેવેન્દ્ર બગાન જેવી એમના પ્રવક્તાઓને જોઈ લો, તું તડાક કરીને ન્યૂઝ ચેનલના એન્કરોને તોડી મરોડી નાખે એવા લોકોને ત્યાં પ્રોત્સાહન મળે. એટલે આ મધુભાઈએ પ્રોત્સાહન માટેનું કાર્ય કર્યું છે કે એમને આવી વસ્તુઓ કરવાથી, આવા હુમલાઓ કરવાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો નહીં, ગલીના કાર્યકર્તાને પ્રોત્સાહન મળતું હોય, એમને બોલાવીને એમનું સન્માન કરવામાં આવતું હોય, એ એમની નીતિ રીતિ છે. આવા લોકોની શોધ કરતી હોય આવા માટેની એક આખી ભારતીય જનતા પાર્ટી પાસે ટીમ ઊભી કરેલી હોય કે સોશિયલ મીડિયામાં લોકો પાસે કેવી રીતે અપશબ્દોનો વાર કરવો, કેવી રીતે કોઈ પણ એમની નીતિનો વિરોધ કરવાવાળા લોકો હોય એમને કેવી રીતે એમના ઘર સુધી પહોંચી જવું ને એમને ટાર્ગેટને ટ્રોલ કરવા, પત્રકારોની ઉપર હુમલો કરવો, પોલીસ અધિકારીઓ પર હુમલો કરવો, આઈએસ પીસીએસ અધિકારીઓને ભ્રષ્ટાચારી કહેવા, એટલે આ બધી એ લોકોની સિસ્ટમમાં સેટ થતી વસ્તુ છે. સંજીવ બાલિયાન અને સંગીત સોમ આ બે ઉદાહરણ છે ઉત્તર પ્રદેશની ઘટનાના, કે જેમને 6-6, 8-8 મહિના જેલમાં રહેવા પડ્યા, જામીન ના આપી હતી કોર્ટને, એ બહાર નીકળે ને એને ધારાસભ્ય બનાવ્યા પછી એમને ઝેડ પ્લસની સિક્યુરિટી આપીને એને મિનિસ્ટર બનાવ્યા. એટલે આ બધું ભારતીય જનતા પાર્ટી માટે સામાન્ય, અને આ મધુભાઈ શ્રીવાસ્તવ આજે ભારતીય જનતા પાર્ટીની એક પગથિયું ઉપર ચડીને ગેન કર્યું છે. એમણે પત્રકારને માર્યું એ સામાન્ય પ્રજાને ખરાબ લાગે, મને તમને દુખે કે આ ચોથા સ્તંભ પર હુમલો છે, પણ આજે એમને 100 ડગલા આગળ વધ્યા છે ભારતીય જનતા પાર્ટી. એમાં મેં અગાઉ એ કીધું, આજે હમણે પાછો કહું છું, ભારતીય જનતા પાર્ટીની તાકાત નથી કે મધુ શ્રીવાસ્તવ પર કોઈ પગલાં લઈ. એના પહેલાંની આવી બધી ખોટા કામ કરનારા, ખોટા હુમલા કરનારા લોકો બહુ બધી, આખો ઇતિહાસ છે ભારતીય જનતા પાર્ટીનો આવા નેતાઓનો જેને પ્રમોટ કરવામાં આવ્યું છે. બિલકુલ બિલકુલ, તમે જણાવશો જે પ્રકારે આ ગુંડાગર્દી એક પ્રકારની સામે આવી છે, પરંતુ પગલાં જરૂરી બન્યા છે. શું માને છે લોકો પણ કે આવા લોકો વિરુદ્ધ પગલાં ખરેખર લેવાશે અને લેવા જોઈએ? પણ પગલાં તો લેવા જ જોઈએ, પણ આ ભારતીય જનતા પાર્ટી ગુંડાઓની પાર્ટી છે, કોઈ દિવસ પગલાં નહીં લેશે. જેમ કે આજે અમદાવાદમાં તમે જોઈ લો, એનએસયુના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે, માથા ફાડી નાખવામાં આવ્યા છે. જામિયામાં, જેએનયુમાં આ બધા કોણ હતા? આ બીજેપીની એક બી ટીમ જ હતી ને, જે એબીવીપી હતી, આ કોની ટીમ છે? ભાજપની જ છે ને ટીમ. કેમ વિદ્યાર્થીઓને માર્યા, માથા ફાડી નાખ્યા, હાથ ટાંટિયા તોડી નાખ્યા? અમદાવાદમાં નિખિલ સવાણી પર હુમલો કર્યો, એનએસયુના છોકરાઓ પર જ્યારે મોરચો કરવામાં આવ્યો ત્યારે એ લોકોને માર્યા. આજે મીડિયાને મારે છે, એટલે કાલે ઉઠીને આજે આમ જનતાને મારશે. એટલે જનતા ગભરાઈ રહી છે આ ગુંડાઓની પાર્ટીથી, જેનો અધ્યક્ષ અને જેનો હોમ મિનિસ્ટર અમિત શાહ જેવા ગુંડા હોય તો બીજા ધારાસભ્યો હોવાના જ છે. એ લોકોથી કંઈ થાય નહીં અને એ લોકો કોઈ દિવસ કોઈ પાર્ટી એક્શન લેશે નહીં. આ લખીને લઈ લો તમે. બિલકુલ, તમે જણાવશો આખરે જે પ્રકારની ખુલ્લે ઓન કેમેરા આ પ્રકારની દાદાગીરી, આ પ્રકારનું વર્તન, અભદ્ર વર્તન, અભદ્ર વાર્તા, એટલે કે જે પદની ગરિમા જાળવવી જોઈએ એ નથી જાળવી, ધારાસભ્ય છે, નથી કોઈ સામાન્ય કાર્યકર્તા, તેમ છતાં આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય, અને લોકો હવે આ વર્તનથી શું માને છે, શું કહ્યું? આપના કોઈ પ્રેસના પત્રકારે જો આ વ્યવહાર પ્રદીપસિંહ જાડેજા સાથે કર્યો હોત તો આજે પત્રકારની શું દશા થઈ હોત? આપ સવાલ આપના માટે જ છે, શું એની દશા થઈ હોત? પ્રદીપસિંહ જાડેજા હોમ મિનિસ્ટર પર જો આવી કોઈ ઘટના ઘટે તો એની હાલત કફોડી કરી નાખવામાં આવે. સાહેબ, કોઈ વચ્ચે હમણાં ચપ્પલ મારો કર્યો હતો એને જામીન નતા થવા દીધા. આજે શું આ રાજ્ય સરકાર મધુ શ્રીવાસ્તવ વિરુદ્ધ એફઆઈઆર લોન્ચ કરી છે? શું કોઈ કાયદેસરની કાર્યવાહી કરી ખરી? નહીં. આને ઉપરથી પડદા પાછળ ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું હશે કે આ તો સારું છે, તમે આ ચાલુ રાખો. ગૌરવભાઈ, બીજી વાત, સવારથી જ તમામ મીડિયા માધ્યમમાં, સમાચાર પત્રોમાં આ ખબર ચાલી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ ભાજપના નેતા સુધા એક વાત કહેવા સામે નથી આવ્યા, કોઈ નિવેદન નથી સામે આવ્યું. આ મૌન કેટલું અઘરું કહી શકાય? કશું એ મૌન જ બતાવે છે કે કસે ને કસે એમને પડદા પાછળ સાચવી લેવા માટેનું પૂરેપૂરું કાવતરું ઘડી રહ્યા છે કે તેમની વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી નહીં થાય. બસ ખાલી જાહેરમાં 2 દિવસ આવીને એકાદ થપકો આપી દેશે, ક્યાં તો માફી માંગી લેશે. પણ આજે જે પત્રકાર છે સાહેબ, એની તો ઇજ્જતની શું હાલત રહી? એ આજે ફિલ્ડમાં બીજી વખત જતા પહેલાં ગભરાશે સાહેબ. જો પત્રકાર ગભરાશે તો લોકો પોતાના મુદ્દાઓની રજૂઆત કરવા શું આ ધારાસભ્ય સામે જઈ શકશે કોઈ દિવસ?
બિલકુલ તમે જણાવશો, આજે એક પણ ભાજપના ધારાસભ્ય હોય કે નેતા હોય, આજની જે ઘટના બની છે, ધારાસભ્યની જે ગુંડાગર્દી સામે આવી છે, તેની સામે એક શબ્દ નથી બોલ્યા કે નથી કોઈ નિવેદન આપ્યું, આ કેટલું યોગ્ય? જી બિલકુલ, કે જ્યારે એનએસયુઆઈના કાર્યકરો જ્યારે વિરોધ કરતા હતા, જ્યારે રામોલ ગેંગરેપ થયો હતો, ત્યારે આજ એમનો કાર્યકર બીજેપી એબીવીપીનો હતો, ત્યારે સર જાહેરમાં એના પુરાવા બી મૂકવામાં આવ્યા હતા, ત્યારે પ્રદીપસિંહ જાડેજા ઓન ધ સ્પોટ 2 કલાકની અંદર આવીને કહે છે કે આ મારો કાર્યકર નથી. આ જ વસ્તુ અમિત સાહેબી છેડે ચોંકાવીને કે આજ તક ન્યૂઝ કોઈ જોવી નહીં, એ રીતે આ લોકો પોતપોતાની રીતે પોતપોતાના મનસ્વી નિર્ણયો જાહેર કરીને જ્યારે મીડિયાનો તટસ્થ વિરોધ કરી રહ્યા હોય, ત્યારે આજે મીડિયાઓને માર મારવો એ આ લોકોના માટે એક ટ્રેન્ડ બની ગયો છે. અને ભવિષ્યમાં જો મીડિયાને સાચવવામાં નહીં આવે અને તટસ્થપણે જો ન્યૂઝ આપવાવાળા જે વ્યક્તિ હોય તેમને આ લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે તો આ દેશનું અર્થતંત્ર ખાડી જઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. પર ખાસે જણાવશો, સવારથી આ ઘટના ચાલી રહી છે, તમામ ન્યૂઝ માધ્યમમાં બતાવાઈ રહી છે, છતાં હજુ સુધી ભાજપના કોઈ પણ નેતા આ અંગે ખુલાસો કરવા નથી આવ્યા, તમામ રીતે મૌન સેવી રહ્યા છે, આ કેટલું યોગ્ય ખરેખર જ્યારે તેઓનો ધારાસભ્ય આ પ્રકારનું વર્તન કરતા હોય ત્યારે? ખરેખર તો લોકોએ અને મીડિયાએ આની ઉપર કોઈ પગલાં લેવાશે એવી આશા રાખવી એ ઠગારી નીવડવાની છે, આશા રાખવાની કોઈ જરૂર નથી. કારણ કે એની પાર્ટીની એક જે નીતિ નિયમો છે એવા છે કે ગુંડાગર્દી કરશો તમને મંત્રી બનાવશું, એની ઉપર તમે ભ્રષ્ટાચાર કરશો બેંક ઉઠાડશો તમને સાંસદ બનાવશું, એ રીતના એના ધારાધોરણો જ છે. એટલે જેટલી મોટી ગુંડાગર્દી કરશે, બંદૂક કાઢશે અથવા તો મીડિયાને મારશે, લોકોને મારશે, તો એને પ્રગતિ થવાની છે. બિલકુલ, એટલે આ તમામ જે સુરતના લોકો છે તે ખાસ માની રહ્યા છે જે પ્રકારે આજે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની જે ગુંડાગર્દી સામે આવી છે તેને લઈને તે ફિટકાર વરસાવી રહ્યા છે. ખરેખર આ એક અશોભનીય વર્તન છે, માત્ર વર્તન જ નહીં આને તો એક ગુંડાગર્દી ગણાવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની જ આ પ્રકારની નીતિ રીતિ રહી હોવાનું પણ માની રહ્યા છે. કારણ કે આ જ પ્રકારે તેઓનું આ પહેલી વખતનું વર્તન નથી, ભૂતકાળમાં અનેકવાર વિવાદિત નિવેદનો આવ્યા છે, પત્રકારો સાથે હુમલાઓ પણ કરાવાયા છે, પત્રકારોને ગેરવર્તણૂક પણ કરી છે, સાથે સાથે જાહેરમાં અમુક એવા અપશબ્દો સાથેના નિવેદનો પણ આમના વાયરલ થયા છે, છતાં આજ સુધી તેની પર કોઈ કાર્યવાહી નથી થઈ. એટલે સ્વાભાવિક છે આ ઘટના પર પણ ભારતીય જનતા પાર્ટી કોઈ જ કાર્યવાહી નહીં કરે અને તેઓ આવા જ ભારત સભ્યો અને આવા જ નેતાઓને વધુ પોષણ આપશે, વધુ તેઓને પ્રોત્સાહન આપશે તે પ્રકારનું માનવું હાલ સુરતની જનતાનું છે. જી બિલકુલ ધ્રુવ, ખાસ કરીને ગુંડાગીરી ભાજપના આ નેતાની ધારાસભ્યની વિરેન લોકોનું શું કહેવું છે, કારણ કે હજુ સુધી કાર્યવાહીની વાત તો દૂર રહી, કોઈ નિવેદન પણ સામે નથી આવ્યું. જે પ્રમાણે દબક ધારાસભ્યની દાદાગીરી આજે જોવા મળી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં એકદમ સન્નાટો છવાઈ ગયો છે. કોઈ નેતા, મેં હમણાં કહ્યું તેમ, કોઈ નેતા બોલવા તૈયાર નથી. કોઈ બોલવાની વાત કે એની ઉપર કોઈ પગલાં લેવાનું વિચારી શકે તેવી ભારતીય જનતા પાર્ટીમાં હાલ પરિસ્થિતિમાં કોઈ નથી. તેને લઈને એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દબંગ ધારાસભ્યોના શરણે ગઈ છે, કારણ કે અત્યારે હાલ તેમને સરકાર ટકાવી રાખવી પડી તેવી છે. દબંગ ધારાસભ્ય જે મધુ શ્રીવાસ્તવ છે તેમણે રાજીનામું આપવાની જે ધમકી આપી હતી, ત્યારબાદ જે આ ઘટના બની પત્રકારો ઉપર હુમલા કરવાની, તેને લઈને હાલ મધુ શ્રીવાસ્તવ પર કોઈ પ્રકારના પગલાં લઈ શકાય તેવું પબ્લિક પણ એવું માને છે કે એમની પર કોઈ પગલાં નહીં લઈ શકાય. અને ભારતીય જનતા પાર્ટી હાલ એવી કોઈ પરિસ્થિતિમાં નથી કે તેમને પક્ષમાંથી બહાર કાઢી મૂકે, પરંતુ ચોક્કસ પ્રજા એવું માને છે કે આવા દબંગ ધારાસભ્યો ચોક્કસ પગલાં લેવા જોઈએ, પક્ષ પાર્ટીમાંથી આ ધારાસભ્ય દૂર કરવા જોઈએ અથવા તો કોઈ પણ રીતે એમને ગેરલાયક કરવા જોઈએ અથવા કોઈ પગલાં લેવાથી પબ્લિકમાં ભારતીય જનતા પાર્ટીનું સારું દેખાય તેવા પગલાં લેવા જોઈએ. પરંતુ હાલ કોઈ સરકારમાંથી કે સંગઠનમાંથી કોઈ પ્રતિક્રિયા હાલ આપવામાં આવતી નથી અને જાણે બહુ લોકો ચૂપ થઈ ગયા હોય તેમ ભારતીય જનતા પાર્ટી હાલ ઘરમાં બેસી રહી છે. જી બિલકુલ વિરેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. ધ્રુવ, આપનો પણ આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ભાજપના આ ધારાસભ્યની ગુંડાગીરી સામે આવી છે, દાદાગીરી સામે આવી છે, પરંતુ હજુ સુધી તેમને પગલાં લેવાની વાત તો દૂર રહી, પરંતુ ભાજપમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. તો મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.